ખુડના કોકીરો વિસ્તારના સોસાયટીમાં વસવાટ કરતા લોકો સમસ્યાગ્રસ્ત બની ગયા છે. છેલ્લા કેટલાક સમયથી દિવાળીને શપરમાં તહેવારમાં સમસ્યાથી પરેશાન થઈ ગયા છે. સફાઈની અવ્યવસ્થા, રસ્તાની અવ્યવસ્થા સહિત અનેક પ્રકારની અવ્યવસ્થાઓ જોવા મળી છે. ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ કોકીરો ઉપરની સ્વામિનારાયણ નગર, પ્રભુનગર, સી રેસીડેન્સી, વાલારામ સોસાયટી વગેરે સોસાયટી વિસ્તારમાં 52 જૂન ચોમાસા પછી ઉભા થઈ ગયા છે. પરિણામે જીવાત અને મચ્છરનો ઉપદ્રવ પારાવાર વધી જવા પામ્યો છે. સાથોસાથ ગંદકીનું પ્રમાણ પણ ભયજનક રીતે વધી જવા પામ્યું છે. અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરેલ છે. આમ છતાં નગરપાલિકા દ્વારા બાવળના ઝાડ દૂર કરવામાં આવ્યા નથી. સાથોસાથ ગંદકી પણ પારાવાર થઈ રહી છે. પરિણામે પરિસ્થિતિ વધુ ગંભીર બનવા પામી રહી છે. આ બાબતે વિસ્તારના રહીશ હિતેશ માખણી સહિતના લોકોએ નગરપાલિકા સમક્ષ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અસરકારક રજૂઆત પણ કરી છે, પરંતુ નગરપાલિકા એક સાંજે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં આ વિસ્તારની સોસાયટીનો પ્રશ્ન ઉકેલવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. ઉપરોક્ત સોસાયટીમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળે છે. પરિણામે પારાવાર ગંદકી થવાની છે. રસ્તાની બંને બાજુ બાવળના ઝુંડ ઉભા થઈ ગયા છે. પરિણામે મચ્છરો ભારે માત્રામાં જોવા મળી રહ્યા છે. તાત્કાલિક અસરથી સફાઈ અને બાવળની જાડી કટિંગ કરાવવું જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે કોડકીની બાજુમાં આવેલ નદીમાંથી બેફામ રેતી ચોઈનું દૂષણ થઈ રહ્યું. સવારના 5 વાગ્યાથી લઈ અને સવારના 7 વાગ્યા સુધી 2 કલાકમાં મસ્ત મોટા વાહનો પૂરપાટ રીતે સિંગલ પટ્ટી રોડ ઉપર નીકળતા હોય છે. ક્યારેક ગંભીર અને અકસ્માત સર્જી તેવી પણ ભીતિ છવાઈ રહી છે. તાત્કાલિક અસરથી સત્તાવાળાઓ યોગ્ય કરે તે પ્રકારની માગણી પણ કરવામાં આવી રહી છે.